નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી અથવા સંભાવનાનો ખ્યાલ તો આવો શરૂ કરીએ આજનો ટોપિક દર વખતે જ્યારે કોઈ ઘટના કે પ્રક્રિયાનું પરિણામ આપણે ન જાણતા હોઈએ ત્યારે આપણે શક્ય પરિણામો વિશે વિચારીએ છીએ અને આપણા ઈચ્છિત પરિણામની ઈચ્છા પણ રાખીએ છીએ બસ અહીંયાથી જ સંભાવનાઓની રમત એટલે કે ગેમ ઓફ ચાન્સીસની શરૂઆત થાય છે તમે પણ ઘણીવાર લૂડો અથવા બાવન પત્તાની રમત રમ્યા હશો તો ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ માની લો કે તમે પાસાની મદદથી રમી શકાતી હોય એવી કોઈ રમત માટે પાસો ફેંકો છો તો આ પ્રક્રિયાના છ અલગ અલગ પરિણામો એટલે કે એકથી છ અંકમાંથી કોઈ પણ એક અંક તમને મળી શકે છે જો આપણે ઈચ્છતા હોઈએ કે પાસો છ અંક બતાવે તો તેની સંભાવના કેટલી થશે આવા ઉદાહરણોનું તમે ઘણીવાર વિશ્લેષણ કર્યું હોય છે એટલે તમને ખ્યાલ છે કે જવાબ એકના છેદમાં છ એટલે કે એક ષ્ટાંશ જેટલો આવશે પણ કઈ રીતે ચાલો આ ગણતરી અને આવી બીજી બધી ગણતરી વિગતવાર સમજીએ સંભાવના અથવા પ્રોબેબિલિટી એ બનતા બનાવોની શક્યતાનો માપ છે ઔદ્યોગિક દૃષ્ટિએ પ્રોબેબિલિટી એ લાંબા અંતરની સાપેક્ષ આવૃત્તિ એટલે કે રિલેટિવ ફ્રિક્વન્સીનો વિચાર છે એનો અર્થ એ છે કે આના પરથી ભવિષ્યમાં થનાર પ્રોડક્શન વિશેની આગાહી થઈ શકે છે પ્રોબેબિલિટી હંમેશા અપૂર્ણાંકમાં જ હોય છે અને તેની કિંમત 1 એકની વચ્ચેનો કોઈપણ અંક હોઈ શકે છે પ્રોબેબિલિટી એક એટલે કે હન્ડ્રેડ થાય એટલે તમામ પ્રક્રિયાને અંતે સમાન પરિણામ મળે છે પ્રોબેબિલિટીની ગણતરી કરવા માટે અપેક્ષિત અથવા ઇચ્છનીય પરિણામોની સંખ્યાને કુલ પરિણામોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અહીંયા ઈચ્છનીય પરિણામનો અર્થ જે ઘટના બને તેની ઈચ્છા આપણે જે રાખીએ છીએ એ ઘટનાની સંખ્યા છે આ ખ્યાલની વધુ સમજ મેળવવા આપણે એક ઉદાહરણ લઈશીએ માનો કે હું પાસાની રમતમાં પાસો ફેંકું અને એક અથવા છ અંક નીકળે તેની સંભાવના કેટલી થશે વ્યાખ્યા મુજબ જો આનો જવાબ શોધીએ તો માલુમ પડે કે અહીંયા ઈચ્છનીય પરિણામની સંખ્યા બે છે એટલે કાં તો પાસો ફેંકવાથી એક મળે અથવા છ મળે જ્યારે કુલ પરિણામોની સંખ્યા છ છે તો ઇચ્છનીય પરિણામ મળે તેની સંભાવના એટલે કે એટલે જેટલી થશે જો આને રૂપાંતરિત કરીએ તો બે સંભાવના છે મને પરિણામ મળે આવું જ એક બીજું ઉદાહરણ લઈએ તો બાવન પત્તાની રમતમાં જો હું કોઈ એક પત્તું ખેંચું તો એ પત્તું કાળા રંગનું જશે એની સંભાવના કેટલી આપણે જાણીએ છીએ કે બાવન પત્તાની રમતમાં તેર પત્તા કાળીના અને તેર પત્તા ફલ્લીના એમ કુલ છવ્વીસ પત્તા કાળા રંગના હોય છે એટલે અહીંયા સંભાવના થશે છવ્વીસના છેદમાં બાવન એટલે કે એક દ્વિતીયાંશ એવી જ રીતે હું કોઈ પત્તું ખેંચું અને તે એક જ નીકળે એની સંભાવના કેટલી તો અહીંયા બાવન પત્તાની રમતમાં કુલ ચાર એકા હોય છે એટલે ઈચ્છનીય પરિણામ મળે તેની સંભાવના એટલે ચારના છેદમાં બાવન એટલે એકના છેદમાં તેર જેટલી થશે થોડું વધારે અઘરું ઉદાહરણ લઈએ તો માની લો કે હું એક સાથે બે પાસા ફેંકું છું અને બંને પાસાઓમાંથી મળતા અંકોનો સરવાળો છ થાય તેની સંભાવના કેટલી હશે તો બંને પાસાઓમાં છ પરિણામો રહેલા છે જો સંયુક્ત રીતે જોઈએ તો કુલ છત્રીસ જોડ સંભવિત પરિણામોની હોઈ શકે છે અને આની ખરાઈ કરવા માટે તમે કોઈ એક નોટમાં શક્ય પરિણામો લખી ખરાઈ કરી શકો છો તો કુલ પરિણામો છત્રીસ થશે અને આપણે જે ઘટનાની વાત કરીએ છીએ તેની સંખ્યા પાંચ થશે જે અહીંયા દર્શાવેલી છે તો બંને પાસાઓમાંથી મળતા અંકોનો સરવાળો છ થાય તેની સંભાવના પાંચના છેદમાં છત્રીસ જેટલી થાય છે હવે જો આનાથી ઉલટું ઉદાહરણ લઈએ તો શું થશે એટલે જો તમારે જાણવું હોય કે કોઈ ઘટના ન બને તેની સંભાવના કેટલી થાય તો તેના માટે તમારે ઘટનાની બનવાની સંભાવના જે છે એને એકમાંથી બાદ કરી દેવાની એટલે તમને જવાબ મળી જશે અહીંયા જો આપણે હમણાં જ જે ઉદાહરણ લીધું હતું એ ફરીથી લઈએ તો માની લો કે હું બે પાસા એકી સાથે ફેંકું અને બંને પાસામાંથી મળતા અંકોનો સરવાળો છ ન થાય તેની સંભાવના કેટલી હશે આપણે આગળ જોઈ ગયા કે બંને પાસામાંથી મળતા અંકોનો સરવાળો છ થાય તેની સંભાવના પાંચના છેદમાં છત્રીસ છે આને જો આપણે એકમાંથી બાદ કરીએ તો એક માઇનસ પાંચના છેદમાં છત્રીસ બરાબર એકત્રીસના છેદમાં છત્રીસ જે બંને પાસામાંથી મળતા અંકોનો સરવાળો છ ન થાય તેની સંભાવના દર્શાવે છે આને કાઉન્ટર પ્રોબેબિલિટી પણ કહેવાય છે જ્યારે કોઈ બે ઇચ્છનીય ઘટનાઓ એ અને બી બંને શક્ય બને તેની સંભાવના શોધવાની થતી હોય ત્યારે એ અને બી ની વ્યક્તિગત સંભાવનાઓનો ગુણાકાર કરી પરિણામ મેળવી શકાય છે આને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહેવાય એવી જ રીતે જ્યારે કોઈ બે ઇચ્છનીય ઘટનાઓ એ અથવા બી બેમાંથી કોઈ એક શક્ય બને તેની સંભાવના શોધવાની થતી હોય ત્યારે એ અને બીની વ્યક્તિગત સંભાવનાઓનો સરવાળો કરી પરિણામ મેળવી શકાય છે આને સંભાવનાનો સરવાળાનો નિયમ કહેવાય છે એક ઉદાહરણ વડે આ ખ્યાલની વિસ્તૃત સમજ મેળવીએ તો માની લો કે એક બોક્સમાં ત્રણ અલગ અલગ રંગની ચિપ્સ રાખેલી છે જેમાંથી પચાસ ટકા લાલ ચાલીસ ટકા લીલી અને દસ ટકા બ્લૂ રંગની છે જો બોક્સમાંથી કોઈ એક ચીપ ઉઠાવવામાં આવે તો તે લાલ અથવા બ્લુ રંગની હશે તેની સંભાવના કેટલી થશે અહીંયા પચાસ ટકા ચીપ્સ લાલ રંગની હોવાને કારણે લાલ રંગની ચીપ નીકળવાની સંભાવના પી આર ઝીરો પોઈન્ટ પાંચ જેટલી થશે એ જ રીતે ચાલીસ ટકા ચીપ્સ લીલી રંગની હોવાને કારણે લીલી રંગની ચીપ નીકળવાની સંભાવના પી જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફોર થશે અને દસ ટકા ચીપ્સ બ્લુ રંગની હોવાને કારણે બ્લુ રંગની ચીપ નીકળવાની સંભાવના પી બી ઇઝ ટુ ઝીરો પોઈન્ટ વન થશે બોક્સમાંથી કોઈ એક ચીપ ઉઠાવવામાં આવે અને તે લાલ અથવા બ્લુ રંગની નીકળે તેની સંભાવના પી આર વધતા પી બી ટુ ઝીરો પોઈન્ટ પાંચ વધતાં ઝીરો પોઈન્ટ એક ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ છ એટલે કે સાહીઠ ટકા શક્યતા છે કે બોક્સમાંથી કોઈ એક ચીપ ઉઠાવવામાં આવે તો તે લાલ અથવા બ્લુ રંગની હશે આને સંભાવનાનો સરવાળોનો નિયમ કહેવાય ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે અહીંયા બંને ઘટના એટલે કે લાલ રંગની ચીપ નીકળવાની અને બ્લુ રંગની ચીપ નીકળવાની રમતમાં જો કોઈ હું એક પત્તું ખેંચું અને પાછું રાખી દઉં અને ફરી બીજું પત્તું ખેંચું તો આ કિસ્સામાં પહેલું પત્તું હાર્ટનું આવે અને બીજું પત્તું કાળા રંગનું આવે એની સંભાવના કેટલી થશે તો પહેલું પત્તું હાર્ટનું આવે એટલે હાર્ટના કુલ

એટલે કે એક ગુણ્યા એક દ્વિતીયાંશ એટલે કે એકના છેદમાં આઠ આને ગુણાકાર નો નિયમ કહેવાય જો કોઈ બે ઘટનાઓ એકબીજા પર આધારિત ન હોય એટલે કે સ્વતંત્ર હોય તે કિસ્સામાં કોઈ ઘટના એ અથવા બી બનવાની સંભાવના એટલે કે પી એ ઓર બી ઇઝ ઇક્વલ ટુ પી એ વત્તા પી બી માઇનસ પી એ એન્ડ બી આ કિસ્સામાં એ અથવા બીનું અર્થઘટન જો આપણે કરીએ તો ત્રણ પ્રકારના કિસ્સાઓ સામેલ થઈ શકે છે ઘટના એ બને પણ બી ન બને બીજો કિસ્સો કે જ્યાં ઘટના બી બને છે પણ એ નથી બનતી અને ત્રીજો કિસ્સો કે જ્યાં ઘટના એ અને બી બંને બને છે આ પ્રકારની ઘટનાને જો આપણે કોઈ સિક્કા ઉછાળવાની રમત સાથે સમજીએ તો માની લ્યો કે હું બે વખત કોઈ સિક્કો ઉછાળું અને બંને વખત છાપ આવે તેની સંભાવના કેટલી તો પહેલી વખત સિક્કો ઉછાળીએ અને છાપ આવે એની સંભાવના એટલે ઈચ્છિત પરિણામની સંખ્યા એક અને કુલ પરિણામની સંખ્યા બે એટલે સંભાવના થશે એક દ્વિતીયાંશ એ જ રીતે જ્યારે બીજી વખત સિક્કો ઉછાળું તો સંભાવના બદલાતી નથી કારણ બીજી વખતનું પરિણામ એ આગળ મળેલ પરિણામથી સ્વતંત્ર છે એટલે સંભાવના બદલાશે નહીં અને એ થશે એક દ્વિતીયાંશ હવે પ્રથમ સિક્કો ઉછાળીએ અને છાપ આવે તથા બીજી વાર સિક્કો ઉછાળીએ અને છાપ આવે તેની સંભાવના એટલે કે બંને વસ્તુ બને તેની સંભાવના એટલે પી એ અને બી એ થશે એક દ્વિતિયાંશ ગુણ્યા એક દ્વિતિયાંશ એટલે એક ચતુર્થાંશ હવે બંને વખત સિક્કો ઉછાળીએ અને બંનેમાંથી ઓછામાં ઓછી એક વખત આપણને છાપ મળે તેની સંભાવના કેટલી થશે તો એ થશે પેલી વખત છાપ આવે એની સંભાવના એટલે કે એક દુત્યાંશ વત્તા એક દ્વિત્યાંશ માઇનસ એક ચતુર્થાંશ એટલે કે ત્રણ ચતુર્થાંશ જે આપણો જવાબ થશે આવું જ એક બીજું ઉદાહરણ લઈએ અને બંને ઘટનાઓની આપણે સંયુક્ત સંભાવનાઓ લઈએ તો માની લ્યો કે કોઈ ઘટના એ એટલે કે હું સિક્કો ઉછાળું અને છાપ આવે એવી જ રીતે ના કોઈ ઘટના બી એટલે કે હું પાસો ફેંકું અને છ અંક આવે અહીંયા ઘટના એ અને બી બંને સ્વતંત્ર છે એટલે આપણે એની સંયુક્ત સંભાવના શોધવા બંને ઘટનાઓની સંભાવનાઓ શોધીએ તો ઘટના એ માટે સિક્કો ઉછાળીએ અને છાપ આવે એની સંભાવના એટલે ઈચ્છિત પરિણામની સંખ્યા એક અને કુલ પરિણામની સંખ્યા બે એટલે સંભાવના થશે એક દ્વિતિયાંશ અને ઘટના બી માટે કુલ પરિણામોની સંખ્યા છ છે તો ઇચ્છનીય પરિણામ મળે તેની સંભાવના એટલે કે એકના છેદમાં છ તો હવે આ બંને ઘટનાની સંયુક્ત સંભાવના એટલે એ અથવા બી એ ઘટના બનવાની સંભાવના પી હેડ ઓર સિક્સ ઇઝ ઇક્વલ ટુ પી હેડ એટલે કે છાપ આવે એની સંભાવના એક દ્વિતિયાંશ વત્તા છ અંક મળે તેની સંભાવના એટલે એક ષ્ટાંશ માઇનસ એક દ્વિતિયાંશ ગુણ્યા એક છષ્ટાંશ એટલે કે સાતના છેદમાં બાર હવે એક પત્તાની રમતનું ઉદાહરણ લઈ આપણે સંયુક્ત સંભાવનાઓનો ત્રીજો નિયમ સમજીએ તો પત્તાની રમતમાં હું કોઈ પત્તું ખેંચું બે પત્તા ખેંચું અને બંને પત્તા રાણી નીકળે તેની સંભાવના કેટલી આ કિસ્સામાં બંને ઘટનાઓ છે એ સ્વતંત્ર નથી અને એકબીજા પર આધારિત છે અહીંયા જો પેલું પત્તું ખેચું અને તે રાણી નીકળે તો હવે કુલ પત્તા એકાવન રહી જશે અને તેમાં ફક્ત ત્રણ રાણી જશે એટલે બીજું પત્તું રાણી નીકળે તેની સંભાવના ત્રણના છેદમાં એકાવન થશે આવા કિસ્સાઓમાં શરતી સંભાવનાઓનો સિદ્ધાંત છે એ કામ લાગે છે અહીંયા બંને ઘટનાઓ સ્વતંત્ર નથી એટલે ઘટના એ અને બી બંને બનવાની સંયુક્ત સંભાવના પી એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ પી એ ઇન પી બી ઓફ એટલે કે પી એ એટલે એ ઘટના બનવાની સંભાવના અને પી બી ઓફ એટલે એની સાપેક્ષમાં બી ઘટના બનવાની સંભાવના તો અહીંયા તમને પહેલી વખત જ્યારે તમે બાવન પત્તાની રમતમાં બાવન ને બાવન પત્તામાંથી કોઈ એક પત્તું ખેંચો છો ને તે રાણી નીકળે એની સંભાવના એટલે ચારના છેદમાં બાવન જેટલી થશે એવી જ રીતના બીજી વખત જ્યારે તમે પત્તું ખેંચો અને રાણી નીકળે તેની સંભાવના એટલે ત્રણના છેદમાં એકાવન થશે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે બારના છેદમાં છવ્વીસો ને બાવન એટલે કે એકના છેદમાં બસો ને એકવીસ મિત્રો આજના સેશનમાં આપણે સંભાવના અને તેના સરવાળા ગુણાકાર અને શરતી સંભાવનાના નિયમોનો અભ્યાસ કર્યો જો તમને આ વિડીયો તમારા વિષયના અભ્યાસમાં મદદરૂપ થતા હોય તો મારો ઉત્સાહ વધારવા આ વિડીયો લાઇક કરજો વધુ અભ્યાસ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે પણ શેર કરજો વધુ અભ્યાસ આપણે આવતા અંકે લઈશું ત્યાં સુધી મને રજા આપશો આભાર